उधनाना विजयनगरमां वतनमां थयेला जमीनना झगड़ानी अदालतमां ओरिस्साना युवानी तेनाज साधुभाईए गळू कापी हत्या करी नाखी हती अने लाशने थैलामां निकाल करवानो प्रयास कर्यो हतो, जो के पोलीसे ते पहेला ज आरोपीने पण झडपी पाड्यो छे। उधना पोलीस पासेथी मळती माहिती मुजब ओडिशाना मित्तु बटोक प्रधान लिंबायतमां रहे छे, तेनो साधु कंदरपा प्रधान उधना विजयनगर एकमां रहे छे। ओडिशाना जमीन मुद्दे बंने साधुभाई वच्चे घणा समयथी वतननी जमीन मुद्दे झगड़ो चालतो हतो। बुधवारे मित्तु जमीन मुद्दे बात करवा माटे कंदरपाना घरे जता बंने वच्चे उग्र झगड़ो थयो हतो। कंदरपाए मित्तु पर लेसपट्टीना चाकूथी घा करीने गळू कापी नाख्यो हतो। बादमां लाशने कोथळामां बांधीने त्यां ज मूकीने रूम बंद करीने ते नासी જવા પામ્યો હતો। મોડી રાત્રે પોલીસે બાતમીદારે માહિતી આપી હતી કે વિજયનગરમાં મકાનમાં લાશ પડી છે, તેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા કોથળામાંથી લાશ મળી આવી હતી। તપાસમાં તે લાશ મિત્તુની હોવાનું જણાયું હતું। પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરી છે। પોલીસે આરોપી કંદરપાને ડિટેન કરી લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે। એસીપી સી કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ પણ હાથ ધરી હતી। મીટુ બટુક પ્રધાનની હત્યા બાદ હત્યારા કંદરપા ઓડિશા ભાગે છૂટી તે પહેલા જ પોલીસે પકડી પાડ્યો હતો। બંને સાડુભાઈને વતન ઓડિશામાં નજીક નજીકમાં જમીન હોય આ વિવાદના લેસપટીના તીક્ષ્ણ હત્યા જેવી પટ્ટીથી હત્યા કરાઈ છે। હાલ વધુ તપાસ ચાલુ છે। ઉધના પોલીસ સ્ટેશનના વિદ્યાનગર વિસ્તારના એક મકાનમાં એક ઈસમની લાશ પડેલી છે એવી અત્યારે હમણાં ઉધના પોલીસ સ્ટેશને માહિતી મળેલી। તો એ બાબતે પ્રાથમિક તપાસ કરતાં મરણ જનાર જે છે એનું નામ છે સુરેન્દ્ર, અને એની જે હત્યા કરનાર આરોપી છે એનું નામ છે કંદર પ્રધાન। બંને ઓરિસ્સાવાસી છે અને બંનેને ઓરિસ્સામાં વતનમાં જમીન બાબતનો ઝઘડો હતો, એની અદાવતમાં આરોપી જે છે કંદર પ્રધાન એણે આ સુરેન્દ્રની હત્યા કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે। બંને એક જ ગામના વતની છે અને બંનેની જમીન નજીકમાં આવેલી છે, બીજો કોઈ એ લોકો વચ્ચે સંબંધ નથી, પરંતુ આ જમીન બાબતમાં એમને ઝઘડો ચાલતો હતો અને આ આરોપી છે એ અહીંયા આશાનગર વિસ્તારમાં રહે છે ઉધના પોલીસ સ્ટેશનના। આજે એ આરોપી છે એ જે મરનાર છે એ આશાનગર વિસ્તારમાં રહે છે, અને આજે વહેલી સવારના 11 વાગે આરોપીના ઘરે આવેલો હતો નશો કરેલી હાલતમાં, અને આરોપી સાથે ઝઘડો કર્યો। તો એ દરમિયાન આ જે આરોપી છે એ લેસ પટ્ટીના કારખાનામાં કામ કરે છે, તો એ લેસ પટ્ટી કાપવાનું જે ધારદાર છરી જેવું હથિયાર આવે એ છરીથી મરનારના ગળે ગંભીર ઈજા કરતાં મરનારનું મોત નિપજેલું છે। આ બાબતે હવે ઉધના પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302 મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવા તજવીજ ધરવામાં આવેલ છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંડાર મીટુ પ્રધાન લિંબાયત વિસ્તારમાં રહેવાસીઓ હતો, એટલું નહીં પરંતુ લેસપટ્ટીના કારખાનામાં પોતે કામ કરતો હતો। બુધવારની બપોરે મીટુ ઉધના વિજયનગરમાં સારુભાઈના ઘરે આવ્યો હતો, ત્યારબાદ રાત્રેના ઘરમાંથી અતિશય દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ હત્યારો નશાની હાલતમાં પોલીસના હાથે ચડી જવા પામ્યો છે। અઝર કુરશેદી 10 ન્યૂઝ।